દેશ સેવામાં જેનું નામ મોખરે છે તે મુંદ્રાના ટુંડામાં આવેલ ટાટા કંપનીએ માજી સૈનિકોને સિક્યુરિટી ગાર્ડમાંથી અચાનક જ છૂટા કરી દેતા ફરજ પરના યુવાનો ધરણા પર બેઠા. જય હિન્દ જય ભારત. હું જાડેજા વનરાસી એક્સ આર્મી 18 વર્ષ ફોર્સેસમાં સર્વિસ કરીને આવ્યો અને 4 વર્ષથી ટાટા પાવરની અંદર સિક્યુરિટી ઓફિસર તરીકે ફરજ બજાવું છું. અમને કોઈ લેખિત કે મૌખિત કોઈ જાણ કરવામાં નથી. 2 કલાકની અંદર એમને ડિસમિસ કર્યા હે સિક્યુરિટી ઓફિસરની પોસ્ટ ઉપરથી. તો અમને પહેલો તો અમારો આ એમને 1 મહિના પહેલાંય જાણ કરવી હતી કે તમને ભાઈ કાઢવામાં આવ્યા છે કે નથી કાઢવામાં, કોઈ નથી. અને લોકલ ઉપર અને જે બહારના લોકો એના ઉપર એ અત્યાચાર અને શોષણ કરે છે. સિક્યુરિટી ઓફિસર CGPLના જે પણ 5 નુમાઇંદા હે એમના ઉપર હું પોતે કહું છું. આ રીતે કોઈ કંપનીનો વ્યવહાર કોઈ ગામના આજુબાજુના પણ બીજી કંપનીના માણસો મારા ભેગા અત્યારે ધરણામાં છે, અધર કંપનીના પણ સિક્યુરિટી મૂકતા, એ એમને તમે પૂછી શકો છો. એમને કોઈનો માન લો કે કોઈ સકારાત્મક જવાબ નથી મળતો એમને પણ. એમના ઉપર શોષણ, ખાસ કરીને લોકો ઉપર વધારે શોષણ થાય છે. તમારું નામ અને શું છે ફરિયાદ? જય હિન્દ જય ભારત. મારું નામ શાંતિલાલ માલસિંહ ધનીચા. હું ટાટા પાવર CGPL સિક્યુરિટી GDX સિક્યુરિટી ઓફિસરની ડ્યુટી બજાવું છું. ને મને અહીંયા લગભગ 12 વર્ષ થવા આવ્યા છે અને 12 વર્ષની અંદર હર બીજે વર્ષે આ જ પ્રોબ્લેમ થાય છે કે લોકલ ઓછા કરવાના છે અને લોકલની ઓલરેડી 80% હોવા જોઈએ, એની જગ્યાએ 50% પણ નથી હોતા. અને લોકલ જ્યારે ભરતી થવા આવે ત્યારે એને કહે છે ભરતી નથી હમણાં, અને બહારના ભરતી થાય છે. અને બહારના ભરતી થાય છે ભલે થાય છે, એના માટે અમારો વિરોધ નથી. પણ મેઇન વિરોધ એ છે કે જે હમણાં 6 મહિનાથી પેમેન્ટ વધારો ગવર્મેન્ટે દીધો છે. મારા નામ સોનુકુમાર સિંહ હૈ સાહેબ. મેં યહાં 10 સાલ સે હું. મેં આ રહા થા બહાર ના તો બોલે કે બોરા બહાર જાઓ ડ્યુટી કરોગે કે બહાર. મેં બોલા બહાર જા રહા હું તો બોલે કે બહાર જાના હૈ તો બોરા બિસ્તર લેકે અપના બહાર જાઓ. યહી બોલે. કિસને બોલા? વહાં સાહેબ થે, મહે સાહેબ થે, સબ થે, ચોટી સાહેબ થે, સબ થે. વો નહીં લોગ ને આપકો સેલેરી દર નહીં નહીં બઢ રહા બતાઓ જો ભી. હા સાહેબ, લેકિન ઇધર અત્યાચાર હો રહા હૈ. બિલકુલ સપોર્ટ નહીં કરતે, બિલકુલ ભી નહીં. ઓર નહીં તો 2-4 સુનાઈ દેતે હમ પે. અભી આપકી ક્યા ફરિયાદ હૈ? हमारी पेमेंट बढ़ाए और हमें थोड़ी इज्जत से बात करें, क्योंकि इनमें इज्जत नाम की चीज नहीं है, बिल्कुल भी नहीं. इज्जत से बात नहीं होती है इधर, ऐसे बात करते हैं जैसे लग रहा है कि हम उनके नौकर हों. जी हाँ. कितना इधर व्यवहार कर्मचारियों के साथ कैसा व्यवहार होता है? अच्छा नहीं है, बिल्कुल भी नहीं. अत्याचार करते हैं? जी हाँ. सरकार को आप क्या रिक्वेस्ट करेंगे? वडाप्रधान को, नरेंद्र मोदी साहब को क्या बोलेंगे आप? जो हमारी सैलरी है वो हमें दें और जिस पोस्ट पे हैं उस पोस्ट के लिए दें और लेडीजों की रिस्पेक्ट करें बस. વિરાયતન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ વિરાયતન પોલિટેકનિક વર્લ્ડ ક્લાસ ફેમિલિટી મોડર્ન ક્લાસરૂમ સોલાર એનર્જીથી ચાલતી જોશ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જિમ્નેસ્ટિક ફેમિલિટી અને મોડર્ન ટેકનોલોજીથી સુશોભિત લેબોરેટરી ધરાવતું આ કેમ્પસ હરિપરમથી આવેલું છે, જેનું સંચાલન ખૂબ જ આધ્યાત્મિક રીતે ચલાવવામાં આવે છે. આ સંસ્થાના GTU ગોલ્ડ મેડાલિસ્ટ એટલે કે ફર્સ્ટ રેન્ક તેમજ કચ્છમાં સૌથી વધારે પ્લેસમેન્ટ કરાવતી આ સંસ્થા દર વર્ષે વિવિધ સોપાનો શર કરી રહી છે. માત્ર શૈક્ષણિક જ નહીં પરંતુ દરેક ક્ષેત્રે વિદ્યાર્થીઓનો વિકાસ કરે છે. તેજસ્વી વિદ્યાર્થીઓ તથા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને સરકારી તેમજ સંસ્થા દ્વારા વિવિધ પ્રકારની શિષ્યવૃત્તિ અર્પણ કરવામાં આવે છે. આ શિષ્યવૃત્તિની માહિતી તેમજ સંસ્થામાં ધોરણ 10 અને ITI પછી ડિપ્લોમા, 12 પછી સાયન્સ અને ડિપ્લોમા પછી ડિગ્રી એન્જિનિયરિંગ તથા ડિગ્રી એન્જિનિયરિંગ પછી સિવિલ અને મેકેનિકલ એન્જિનિયરિંગમાં માસ્ટર ડિગ્રીમાં એડમિશન લેવા માટેની માહિતી માટે આપ આ કેમ્પસની મુલાકાત લેવાનું ભાવભર્યું આમંત્રણ છે, જેનું સ્થળ છે વિરાયતન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ વિરાયતન પોલિટેકનિક, જેનો મોબાઈલ નંબર છે 9825372990 and 9825372464. જય હિન્દ જય ભારત. હું જાડેજા વનરાસી એક્સ આર્મી 18 વર્ષ ફોર્સેસમાં સર્વિસ કરીને આવ્યો અને 4 વર્ષથી ટાટા પાવરની અંદર સિક્યુરિટી ઓફિસર તરીકે ફરજ બજાવું છું. અમને કોઈ લેખિત કે મૌખિત કોઈ જાણ કરવામાં નથી. 2 કલાકની અંદર એમને ડિસમિસ કર્યા હે સિક્યુરિટી ઓફિસરની પોસ્ટ ઉપરથી. તો અમને પહેલો તો અમારો આ એમને 1 મહિના પહેલાંય જાણ કરવી હતી
કે તમને ભાઈ કાઢવામાં આવ્યા છે કે નથી કાઢવામાં, કોઈ નથી. અને લોકલ ઉપર અને જે બહારના લોકો એના ઉપર એ અત્યાચાર અને શોષણ કરે છે. સિક્યુરિટી ઓફિસર સીજીપીએલના જે પણ 5 નુમાઇંદા છે એમના ઉપર હું પોતે કહું છું આ રીતે. અને પ્લસ અમારે જે 6 મહિનાથી ભારત સરકાર દ્વારા વધેલું જેટલું વેતન છે એનો કંઈ હજુ કોઈ ઉકેલ આવ્યો નથી. અને અમને કોઈ નથી દિવાળી બોનસ કે નથી કોઈ સુવિધા કોઈ ટાટા તરફથી મળતી નથી. અને અમને આ ચીજ ઉપર અમારે ધરણા ઉપર મજબૂર થવું પડ્યું છે. કેટલા જણા આજે ધરણા ઉપર? ધરણા ઉપર 190 જણા છે. અને અમારા ઉપર અમારા પાસે એમના બધાના સિગ્નેચર એ કરેલા છે અને બધાના નામે છે. ક્યાં ક્યાં ગામોમાંથી યુવાનો આવે છે રોજગારીમાં? રોજગારીમાંથી બિહાર, યુપી, ઉત્તરાખંડ, હિમાચલ, રાજસ્થાન, પંજાબ, કચ્છ, ગુજરાત, એમપી, આસામ, ટોટલી સ્ટેટમાંથી આવેલા છોકરાઓ છે અમારા પાસે. 2000 કિલોમીટરથી 2500 કિલોમીટરથી આવેલા છે. કોઈને પણ એ પોતાનું ધાક ધમકીથી બધાને બેસાડી આશે આજે અમારે આ મજબૂર થઈને આ ઘરનું આપવું પડ્યું. કારણ કે અમને ન્યાય મળવો જોઈએ અને અમારી આ પોસ્ટ પાછી અમને મળવી જોઈએ. ખાસ કરીને શું તમારી એ લોકો આગળ માંગ છે? અમારી આગળ માંગ એક જ છે કે જે અમને જે પોસ્ટ ઉપરથી ઉતારેલા છે નીચે એ પોસ્ટ અમને પરત મળે. અને જે અમારે જે માંગ છે છોકરાઓની કે ગવર્મેન્ટ તરફથી જે પણ પેમેન્ટ નિયુક્ત થયું છે એ અમને મળવું જોઈએ. અને જે પણ ફેસિલિટી કંપની તરફથી મળે એ ફેસિલિટી અમને મળવી જોઈએ. કેટલા દિવસ સુધી ધરણા ઉપર બેસવાનો આયોજન છે? અમને જ્યાં સુધી સ્પષ્ટ જવાબ નહીં મળે એમનો, અમને પાછા પરત નહીં લેવામાં આવે ત્યાં સુધી અમે ધરણું ચાલુ જ રાખશું. કંપનીમાં અધિકારી કોણ છે, એની સાથે શું તમારી વાતચીત થઈ છે? અમે એમએલએ દવે સાહેબ પાસે જઈને આવ્યા છીએ આ ચીજમાં કે ભાઈ અમે આવી રીતે, એમણે સીજીપીએલના જે સીઓ સાહેબ છે ટાટા પાવરના એમનાથી વાત કરી કે અમારો આમાં કોઈ મેટર નથી. અને અમારે જે સિક્યુરિટી ઓફિસર છે 3 જણા આશીષ સૂદ, સુબ્રતો ચેટર્જી અને મહેશ કુમાર થઈને આ આખી ઘટનાને અંજામ આપ્યો છે. એ કોઈ કંપનીનો વ્યવહાર કોઈ ગામના આજુબાજુના પણ બીજી કંપનીના માણસો મારા ભેગા અત્યારે ધરણામાં છે, અધર કંપનીના પણ સિક્યુરિટી મૂકતા એ એમને તમે પૂછી શકો છો. એમને કોઈનો માન લો કે કોઈ સકારાત્મક જવાબ નથી મળતો એમને પણ. એમના ઉપર શોષણ, ખાસ કરીને લોકો ઉપર વધારે શોષણ થાય છે. અને મહિલાઓ પણ, બે મહિલાઓ આપણા 5 છે એમાંથી 2 નથી આવી શક્યા અને 2 અમારા પાસે હાજર, એમને પણ એ જ પ્રોબ્લેમ છે. અને એવું નથી કે આ લોકલની મહિલાઓ, એક બહારના છે, આસામના છે. તમારું નામ અને શું છે ફરિયાદ? જય હિન્દ, જય ભારત. મારું નામ શાંતિલાલ માલસિંહ ધનીચા. હું ટાટા પાવર સીજીપીએલ સિક્યુરિટી જીડીએક્સ સિક્યુરિટી ઓફિસરની ડ્યુટી બજાવું છું. ને મને અહીંયા લગભગ 12 વર્ષ થવા આવ્યા છે. અને 12 વર્ષની અંદર હર બીજે વર્ષે આ જ પ્રોબ્લેમ થાય છે કે લોકલ ઓછા કરવાના છે. અને લોકલની ઓલરેડી 80% હોવા જોઈએ, એની જગ્યાએ 50% પણ નથી હોતા. અને લોકલ જ્યારે ભરતી થવા આવે ત્યારે એને કહે છે ભરતી નથી હમણાં. અને બહારના ભરતી થાય છે, અને બહારના ભરતી થાય છે ભલે થાય છે, એના માટે અમારો વિરોધ નથી. પણ મેઇન વિરોધ એ છે કે જે હમણાં 6 મહિનાથી પેમેન્ટ વધારો ગવર્મેન્ટે દીધો છે એ નથી મળ્યો છોકરાઓને. અને વિથ જૂન મહિનામાં નોકરી કરી ગયા છે, છતાં પણ જૂન મહિનાનો પગાર એને 135 રૂપિયા મળ્યો છે છોકરાને હજી આજની તારીખમાં. અને એણે કમ્પ્લેન કરી છે આગળ, તો કમ્પ્લેન કરી તો એણે સમજી લો ને કે 134 રૂપિયા એને મળ્યા છે. એને કીધું કે હવે આગલા મહિને તને નાખી દેશું. એ હજી સુધી એના એકાઉન્ટની અંદર પડ્યા નથી. અને પછી બીજો યુનિફોર્મ 2-2 વર્ષ થઈ ગયા છે, તો એક જ વર્દીમાં નોકરી કેટલા દિવસ કરવાની હોય? કારણ કે એને ધોવાના છે હાથ, એને ફિઝિકલી એને, અને પાણી પલાવ જોઈએ વરસાદની અંદર, બધી સુવિધાઓ હોવી જરૂરી છે પણ તે મળતી નથી. અને બીજો હર બીજે વર્ષે, 3 વર્ષે કે 4 વર્ષે એજન્સી બદલતી જાય છે. તો 12 વર્ષ થઈ જાય છે તો એને ગ્રેજ્યુએટી નામની કોઈ ચીજ મળેલ નથી. એ ટાટા પાવરને કમ્પ્લેન કરીએ તો એ કે તમારી એજન્સી જોશે, અને એજન્સીને વાત કરીએ તો કે ટાટા પાવરને જોશે. તો એનો મતલબ કોઈ સંતોષકારક જવાબ મળેલ નથી. કંપનીને અસર તો જો, અમે અમારી માંગ માટે બેઠા છીએ. કારણ કે અમને 2 વાગે મિટિંગ થઈ, અમારા જે જીડીએક્સ એજન્સીના એડમ છે અને એના માટે એક HR ઓપરેશન મેનેજર છે વિનીત વાડેકર, એણે મિટિંગ લીધી અમારે ટાઉનશીપ
मेन गेट ऊपर टाउनशिप मेन गेट ऊपर बे वागे मीटिंग ली थी अने अढ़ी वागे पौना त्रण वागे अमारी मीटिंग खत्म थी बराबर। तो पौना त्रण वागे मीटिंग खत्म थी अने त्रण वागे डिप्लॉयमेंट नी अंदर अमारो नाम नहोतो एटले मतलब एक कलाकनी अंदर अमारो नाम निकली गयो एनामांथी के भाई तमने लीव दई दीधी। लीव लई दीधी अमे मांगी नहीं थी, लीव शू काम दीधी अमने। अने बीजी तो एक कलाकनी अंदर तमे कोई पण कर्मचारी चाहे एम्प्लॉय एने ट्रांसफर दई नथी सकता एक कलाकनी अंदर। एने 15 दिवसों के 10 दिवसों के टाइम देवो पड़े जरूरी है कारण के आगनी सुविधा माटे तैयारी हालत में तो रहे तो ये रीते कोई एना न्याय मळतो नथी। अने विथ अमुक माणसो एवा पण छोकरा छे अमारा कने जे ट्रांसफर एने दई दीधी छे तो एने जबरदस्ती रिजाइन देवी पड़ी छे। ए लोकोने घणा बे त्रण छोकरा एवा पण छे कारण के हरासमेंटना लीधे माणस केटला सुधी पहोंची शके छे। મારી ફરિયાદ એ છે કે મારું નામ રતનભાઈ ગઢવી, હું અહીંયાનો સ્થાનિક છું અને હું અહીંયા એસઓ પોસ્ટો ઉપર કાર્યરત હતો અને અમને કોઈ બી અલ્ટિમેટ જ્યાં અમને કોઈ નોટિસ આપ્યા વગર અમને 2 કલાકની અંદર છૂટા કરવામાં આવ્યા છે। તો અમારી માંગણી કુછેક માંગણી છે જે અમને લોકલનું અહીંયા શોષણ થાય છે। આજે અમે સવારથી ધરણાઓ બેઠા છીએ કાયદાને સાથે રાખીને, કોઈ બી અમે કાયદાનું ઉલ્લંઘન કરેલું નથી, તેમ છતાં જે અંદર ગાર્ડ છે બારે બધાને ધમકી આપવામાં આવે છે કે તમે અગર આનું કાયદાનું ઉલ્લંઘન કરશો તો અમે તમને મુંદ્રા પોલીસ સ્ટેશનમાં લઈ ચાલશું બરાબર। અને અંદર અમારા અફસર ગયેલ જ્યાં કોલોનીમાં છોકરાઓ રહે છે ત્યાં એ લોકોને ધમકી આપેલ કે અમે એસપી સાહેબ પાસે તમે લઈ આવશું, તમને બળજબરી તમને ડ્યુટી ઉપર ચડાવવામાં આવશે અને કોલોનીમાંથી ખાલી કરાવવામાં આવશે કે તમારા બધા જેટલો છે બોરી બિસરા ઉપાડી અને તમે ઘર ભેગા થાવ એવી રીતે ધમકી આપવામાં આવેલ છે। मेरा नाम सोनू कुमार सिंह है साहब, मैं यहाँ 10 साल से हूँ। मैं आ रहा था बाहर ना तो बोले कि बोरा बाहर जाओ ड्यूटी करोगे कि बाहर, में बोला बाहर जा रहा हूँ तो बोले कि बाहर जाना है तो बोरा बिस्तर लेके अपना बाहर जाओ, यही बोले। किसने बोला? वहाँ साहब थे, महेश साहब थे, सब थे, चोटी साहब थे, सब थे, वो उन्हीं लोग ने बोला। तो सैलरी दर नहीं नहीं बढ़ रहा, बताओ जो भी है। हाँ साहब, आपको सैलरी हर महीने टाइम पे मिलता है कि क्या है? सैलरी तो टाइम पर मिलता है लेकिन सैलरी बढ़ी है नहीं, और सैलरी स्लिप अभी तक मिलता नहीं है, सैलरी अभी बढ़ी नहीं है। 6 महीने के पहले बोला था वो जब कॉन्ट्रैक्ट चल रही थी ना तो बोले कि जो 6 महीना में हम आपका पगार बढ़ाएंगे और पगार भी नहीं बढ़ाए। खाने का भी नहीं है, ये सब है, पगार अभी तक नहीं बढ़ा है, यही सब। मुन्नी कुमारी रोहिल्ला, कहाँ से है? राजस्थान। आपको क्या इधर अन्याय हो रहा है? हम काम करते हैं, हमारा जो काम है वो हमको काम दिया नहीं जाता, उससे ज्यादा हमसे काम कराया जाता है और हम करते हैं तो उसका पेमेंट फिर हमको दिया नहीं जाता, इसीलिए हम ऑपरेटर का काम करते हैं, है गार्ड बगैर ऑपरेटर का काम करते हैं। मेरी परमानेंट ड्यूटी टाउनशिप रहती है, टाउनशिप से यहाँ से नहीं रखते। कितनी महिलाएं इधर काम? हम 5 महिलाएं। लेकिन इधर अत्याचार हो रहा है? बिल्कुल सपोर्ट नहीं करते, बिल्कुल भी नहीं, और नहीं तो 2-4 सुनाई देते हैं। आपकी क्या फरियाद है? हमारी पेमेंट बढ़ाए और हमें थोड़ी इज्जत से बात करें क्योंकि इनमें इज्जत नाम की चीज नहीं है, बिल्कुल भी नहीं। आपसे इज्जत से बात नहीं होती है इधर? ऐसे बात करते हैं जैसे लग रहा है कि हम उनके नौकर हों। ऐसा है? जी हाँ। कितना इधर व्यवहार कर्मचारियों के साथ कैसा व्यवहार होता है? अच्छा नहीं है, बिल्कुल भी नहीं। अत्याचार करते हैं? जी हाँ। सरकार को आप क्या रिक्वेस्ट करेंगे? वडाप्रधान को, नरेंद्र मोदी साहब को क्या बोलेंगे आप? जो हमारी सैलरी है वो हमें दें और जिस पोस्ट पे हैं उस पोस्ट के लिए दें और लेडीजों की रिस्पेक्ट करें बस। खास करीने जे अपने टाटा जे पावर कंपनी छे एनी सामे आजे युवानो अने जे सिक्योरिटी गार्ड ना जे अपना सेना में फरज बजावता जे जवानो आजे जे लड़त करी रहा छे एमनी साथे अन्याय थई रह्यो छे कंपनी द्वारा, तो लड़त नो आजे ધરણાનો આરંભ કરાયો છે તો એમને ન્યાય મળે માટે શું કહેશો? પહેલાં તો હું મારો પરિચય દઉં, મારું નામ ભારુભા ગઢવી, હું આર્મીથી એક્સમેન છું અને હું કોઈ રાજકીય પક્ષથી નથી, બીજેપી કે કોંગ્રેસ કે કોઈ પક્ષથી નથી, હું માજી સૈનિકોના જે સંગઠન છે એના વતી જ હું વાત કરીશ। અમારી જે લોકલ પર્સન્ટેજ છે અને જે કાયદા પ્રમાણે આવે છે એ જ અમે માંગીએ છીએ, અમારી કાયદાને અંતર્ગત જ લડત છે, બિલકુલ શાંતિથી જ અહીંયા વાત કરીએ છીએ અને શાંતિથી જ બેઠેલા છીએ। આટલો મોટો સમુદાય છે, તમામ વ્યક્તિ શાંતિ જાળવીને એટલે બેઠો છે કે અમારી લડત છે કાયદાથી કીએ છે અને જેટલા પર્સન્ટેજ લોકલ હોવા જોઈએ
ઈ પ્રમાણે રાખે અને જે પદ એના પાસે હતું એને એકદમ ન છીને એટલી જ અમારી માંગ છે. બસ દેશના વડાપ્રધાન હોય સરકાર હોય કે આપણે જોતા હોઈએ છીએ કે જે આર્મીમાં ફરજ બજાવતા જવાનો માટે હંમેશા કટિબદ્ધ હોય છે, કાંઈ પણ એમની જ્યારે એમને જરૂરત હોય છે એ સંતોષવામાં આવે છે. તો આ કંપની દ્વારા જે અન્યાય થઈ રહ્યો છે ટાટા દ્વારા, ટાટાનો નામ મોટો છે, સેવામાં પણ દેશમાં યોગદાન આપે છે એનું નામ છે, તો ક્યાંક ને ક્યાંક આ આજે જે અન્યાય થઈ રહ્યો છે તો આમાં ટાટાનો નામ ખરાબ થઈ રહ્યો છે, તો એ વિશે શું કહેશો? હવે બધી જગ્યાએ હાલે તો છે જે જવાન જે કિસાન, પણ તમે ગ્રાઉન્ડની અંદર જોઈ શકો છો કે શું પરિસ્થિતિ છે, એક્સમેનો કેવી રીતે પોતપોતાની માંગ લઈને ઊભા છે. અને અમે ચૂપ એટલા માટે છીએ કે જે આ લોકો જોડાયેલા હતા કંપની સાથે, જે સિક્યુરિટી ટ્રસ્ટ સાથે જોડાયેલા હતા, એ લોકોનું પણ ખરાબ ન લાગે અને અમારી સીધે સીધી માંગ છે એ સ્વીકાર કરી લે. બાકી એ લોકોએ એનું રાશન ખાધું છે એટલે અમે ધીર ગંભીર અને ધૈર્યથી અમે કામ લઈએ છીએ. કેટલા દિવસ આ જે લડત છે એને ચાલુ રાખવામાં આવશે? ભાઈ, એ લોકો જો અમારી નહીં માને તો અમે સતત શરૂ રાખશું, જેટલી અમારામાં તાકાત હશે એટલી. પછી હાલમાં ધરણાનો કાર્યક્રમ છે, જરૂર પડે તો શું અનશન ઉપર કોઈ ઉતરવાની તૈયારી કરી? ગુજરાત માજી સૈનિકે આખું આખું અમારા ભેગું છે. અમારે ગાંધીનગરથી અમારા જે નિમાવત સાહેબ છે એમણે કીધું છે કે અમે ભેગા છીએ અને અમે લેખિતમાં એ લોકોને એજ ઓફ રૂલ આખું લેટર દીધેલું છે કંપનીને કે તમે કયા રૂલ તહેત એ લોકોને કાઢ્યા છે અને શું એમનું વાંક છે, આખું લેખિતમાં એમણે અમે લેટર આપેલું છે. આગામી સમયમાં ગુજરાતભરમાંથી શું લાગે છે અહીંયા બધા ધાડે ધાડા ઉતરી પડે જે નિવૃત્ત આર્મીના જવાનો છે એના? પરેશભાઈ, આજે પણ અમને ફોન આવ્યા હતા કે અમે આવીએ છીએ. અમે કીધું એવું કાંઈ વિશે છે નહીં અને અમે એ બધા માજી સૈનિકોને રોકી રાખ્યા છે કે ભાઈ અમે અમારી માંગ અમે રાખીએ છીએ થોડા ઘણા માંડવી મુંદ્રાના ભેગા થઈને, જો એ સ્વીકાર નહીં કરે તો ત્યાંથી આવવા તો તૈયાર જ છે, ઓલરેડી બેઠેલા જ છે તૈયાર. આની મોટી અસર થશે. બિલકુલ બિલકુલ. અને અમારું તો ઠીક છે પણ કંપનીનું ચોક્કસપણે ખરાબ લાગશે એમાં, જો માજી સૈનિકોનું આવી રીતે જો સાંભળવામાં નહીં આવે તો. તો આપણે આશા રાખીએ કે જે ટાટા કંપની દ્વારા જે માજી સૈનિકો ઉપર જે શોષણ અત્યાચાર કરવામાં આવે છે એ અત્યાચારનો સુખદ અંત આવે. સ્થાનિક રાજકીય આગેવાનોને પણ હું ચોક્કસ ટકોર કરીશ આ તરફ ધ્યાન આપવામાં આવે. જે હટડીમાં જે કંપની દ્વારા જે અત્યાચાર થતો હતો અને એની સામે જે મુંદ્રા મામલતદાર કચેરીમાં જે લડત કરવામાં આવી, ધરણા અને અનશન ઉપર જે યુવાનો બેઠા હતા એમને ન્યાય મળ્યો. હવે આશા રાખીએ કે જે ટાટા કંપની સામે જે માજી સૈનિકો જે ધરણા પર બેઠા છે આજથી અચોક્કસ મુદત ઉપર, તો એમને આપણે આશા રાખીએ ચોક્કસ ન્યાય મળે. પરેશ જોશી, મહાસાપુરા ન્યૂઝ ચેનલ, ટુંડા, મુંદ્રા, કચ્છ.